ઉપસ્થિત રહેલા માનનીય મહેમાનો તથા શાળાના આચાર્ય સાહેબ શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રોનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નમસ્કાર. આજે હું બેટી બચાવો વિશે થોડું કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મંજિલ કો પાના હૈ દોસ્તો તો પક્કે ઈરાદે બનાયે, મંજિલ કો પાના હૈ દોસ્તો તો પક્કે ઈરાદે બનાયે, ઈ જગત કો બચાના હૈ તો બેટી કો બચાયે. જેણે આપાવન ધરતી પર અવતરણ મેળવી વિશ્વનું સર્જન કરવામાં પોતાનું મહત્વનું યોગદાન અને બલિદાન આપ્યું છે તેવી માતાઓના ચરણોમાં મારા નમસ્કાર. મિત્રો, જેણે અનેક કષ્ટોથી બાળકોને જન્મ આપ્યો છે અને તેમનું ઘડતર કર્યું છે તે છે માં, અને જેમણે પોતાના ભાઈના જમણા હાથના કાંડા પર રક્ષા બાંધી છે તે છે બહેન, અને જેમણે કુટુંબના દરેક સભ્યોના મન મોહી લઈ ચહેરા પર મુસ્કાન આપી છે તે છે બેટી, અને જેમણે પુરુષના ગાગર જેવડા જીવનમાં સાગર જેટલો સ્નેહ ભરી દીધો છે તે છે પત્ની. આ માં, બહેન, બેટી અને પત્ની આ ચારેયનું વિશ્વમાં મહાન સર્જન કે સાકાર સ્વરૂપ મળ્યું છે તે છે સ્ત્રી. મિત્રો, અત્યારે બધાને માં જોઈએ છીએ, બહેન જોઈએ છીએ, પત્ની જોઈએ છીએ, તો પછી દીકરી શા માટે નથી જોતી? દીકરી હશે તો જ માં, બહેન અને પત્ની મળશે. બસ માત્ર કાયદાના બળથી સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં અટકે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે માણસનું હૃદય પરિવર્તન પણ એટલું જરૂરી છે. જ્યાં સુધી સ્ત્રી ભ્રૂણ હત્યા કરવા માટે પોતાનો સહકાર આપશે તો માનું સૂત્ર સાક્ષાત ઈશ્વર પણ ધરતી પર આવે અને ભ્રૂણ હત્યા નહીં અટકાવી શકે. માટે હજુ પણ સમય છે કે મનુષ્ય સમજે અને પોતાનું વર્તન સુધારે તો સ્ત્રી ભ્રૂણ હત્યા અટકશે. કહેવાતા આ પુરુષ પ્રધાન આ દેશમાં માતાને અને સાસુને પણ એવું થાય છે કે મારે પુત્ર કે પૌત્ર હોય તો સારું, બસ આ પુત્રના મોમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરી કહેવાતા દેવતાએ ડોક્ટરો પણ રાક્ષસ બની સ્ત્રી ભ્રૂણ હત્યા કરવા માટે પ્રેરાયા છે. મિત્રો, કલ્પના કરો કે સમાજમાં દીકરીઓની સંખ્યા ઓછી થશે ત્યારે કેવું વરવું સ્વરૂપ આપણી સામે હોઈ શકે. આ સ્ત્રીનું મહત્વ સમજાવતા ગ્રંથોના ગ્રંથો લખી શકાય, પરંતુ અંતમાં હું એટલું જ કહીશ કે નારી તો નારાયણી એક નામ છે ને, નારી તો નારાયણી એક નામ છે ને, ગર્ભમાં સ્ત્રી ભ્રૂણનું જાન કદાય જાય છે ને, ગર્ભમાં સ્ત્રી ભ્રૂણનું જાન કદાય જાય છે. કુમારી કામાને ક્યાંક બુજાય છે, કુમારી કામાને ક્યાંક બુજાય છે, અને ક્યાંક ભૂખ્યાઓનો શિકાર પણ બની જાય છે, અને ક્યાંક ભૂખ્યાઓનો શિકાર પણ બની જાય છે. નારી એ શક્તિ અને જગદંબાનું સ્વરૂપ છે, નારી એ શક્તિ અને જગદંબાનું સ્વરૂપ છે. સતા ઢોર માર સહી ભૂખી પણ સુઈ જાય છે, સતા ઢોર માર સહી ભૂખી પણ સુઈ જાય છે. માં તેમાં બીજા બધા વગડા નાવા, માં તેમાં બીજા બધા વગડા નાવા, દેશમાંના છેલ્લા દિવસો ઉદ્ધત મનસા થાય છે. મિત્રો, સંસ્કૃતમાં કહેવાય છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ પ્રેરક વાક્ય સાથે જ હું મારા વક્તવ્યને વિરામ આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.